યાત્રાઓમાં સૌથી સર્વોચ્ચ ગણાતી અમરનાથ યાત્રાને લઈ અને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તો આતુર છે અને આ દર્શન કરવા માટે હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે. ત્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયાને લઈ અને જામનગરના ખંભાળિયા ગેટ પાસે આવેલ પંજાબ નેશનલ બેંકમાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. આથી આ બેંકમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દરરોજ 44 જેટલા ભક્તોના રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે. બીજી તરફ વાત કરીએ અમરનાથ યાત્રાની તો 29 જૂનના દિવસે આ યાત્રાનો શુભારંભ થશે અને 45 દિવસ સુધી ચાલશે. એટલે કે અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપન થશે અને આ વર્ષે ભક્તો 45 દિવસ સુધી બાબા બર્ફાનીને દર્શન કરી શકશે. ત્યારે આ અંગે લોકોમાં ઉત્સાહ છે અને હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કઈ રીતે કરવી અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે તે મામલે આપણે જાણીએ વિસ્તારથી. મારું નામ વત્સલ ખેતિયા છે. અમે અમરનાથ યાત્રા માટે અહીંયા આવ્યા છીએ અત્યારે રજિસ્ટ્રેશન ને બધું પ્રોસેસ કરાવવા માટે. કેટલા લોકો? ટોટલ અમે અત્યારે ફેમિલીમાં 9 જણા જઈએ છીએ. બધા સાથે હળી બધા મળીને જ જઈએ છીએ. મેરા નામ મનોહર પ્રસાદ રાય હૈ. મેં પંજાબ નેશનલ બેંક મેં સિનિયર બ્રાન્ચ મેનેજર હું. હમારી શાખા ખંભાલિયા ગેટ પે ઓર ભુજિયા કોઠા કે સામને સ્થિત હૈ. यहाँ श्री अमरनाथ यात्रा का रजिस्ट्रेशन होता है. श्री अमरनाथ यात्रा के रजिस्ट्रेशन के लिए सबसे पहले एक यात्रा फॉर्म भरना होता है. उसके बाद फिर मेडिकल टेस्ट करवा के जो ऑथराइज्ड हॉस्पिटल है वहाँ से लेके आना होता है. उसके बाद ₹150 की एक फीस भरनी होती है. और फिर जब वो तीनों चीज़ लेके हमारे पास आते हैं तो फिर एक बायोमेट्रिक डिवाइस में अंगूठा लगाना होता है जिससे उनका सारा डिटेल पोर्टल पे आ जाता है. फिर हमें सिर्फ उनके यात्रा की तिथि और उनका जो ब्लड ग्रुप, उनका इमरजेंसी कांटेक्ट नंबर, उनका खुद का कांटेक्ट नंबर भरना होता है. फिर उसके बाद डिजिटल यात्रा पर्ची जारी हो जाती है जिसमें स्कैन कोड भी आता है. वो यात्रा पर्ची लेके मेरे सिग्नेचर और स्टैम्प के साथ हम यात्री को देते हैं. वो यात्री लेके वहाँ जिस जगह से जाएंगे, बालतल तो बालतल या पहलगाम तो पहलगाम, दो जगह से जाना होता है. हर एक जगह से हमारी ब्रांच में हर दिन 22-22 सीट उपलब्ध है. तो वहाँ जाने के बाद वो स्कैन होता है और फिर उनको जाने दिया जाता है. यात्री ये ध्यान रखे कि जिस डेट का वो उसमें रजिस्ट्रेशन कर रहे हैं उस डेट से पहले उनको वहाँ की एंट्री नहीं मिलेगी. तो अपने यात्रा का रिजर्वेशन उसी हिसाब से उन्हें करवाना चाहिए.